રાજ્યનું કોરોના હોટસ્પોટ સુરતની અંદર ઘટી રહ્યો છે હવે પ્રકોપ, પરંતુ સંખ્યામાં સતત થઈ રહ્યો છે વધારો. 24 કલાકની અંદર 236 નવા કેસ નોંધાયા, 4 ના મૃત્યુ. 24 કલાકમાં 223 દર્દીઓ સારવાર થઈને ઘરે પરત ફર્યા. तो कोरोना मृत्यु आंकड़ा ने लैने आखिर थई रह्यो छे महत्वपूर्ण खुलासो. ओएसडी मिलिंद तोरवणे कहू के सरकार मात्र कोरोना पॉजिटिव दर्दियों मौतना आंकड़ा ज आपे छे, कोमोर्बिडिटी ना आंक नथी आपती. कोमोर्बिडिटी दर्दियों कोरोना पॉजिटिव न होय तो तेनी गणतरी कोरोना केस में नथी थती. आ समग्र मामले अंतिम क्रिया में कोरोना प्रोटोकॉलनुं ज कराशे पालन. સુરતના લિંબાયત વિસ્તારમાં ફાયર વિભાગની સતર્કતાએ એક મહિલાને આપઘાત કરતા રોકી લીધી. આખરે ઓવરબ્રિજથી કૂદીને આપઘાત કરનારી મહિલા કરી રહી હતી પ્રયાસ, પરંતુ ફાયર વિભાગના જવાનોએ મહિલાનો જીવ બચાવી લીધો. પ્રાથમિક પૂછતાછમાં ઘરકંકાસને કારણે તે આ પગલું ભરી રહી હતી. વડોદરામાં કોરોનાનો વકરી રહ્યો છે સતત કહેર. 24 કલાકની અંદર વધુ 77 કેસ આવ્યા સામે. 138 દર્દીઓને અપાયા આજે રજા. સદભાગ્યે આજે કોઈ મૃત્યુ નહીં. માસ્ક વિના ફરનારા તમામ લોકો સામે થશે વડોદરામાં કાર્યવાહી. માસ્ક વિના ફરતા અનેક નાગરિકોને 500 રૂપિયાનો દંડ ફટકારાયો. આ જ રીતે વાહન ચાલકોને પણ આખરે દંડ ફટકારાઈ રહ્યો છે. સુરતમાં પણ દંડની રકમ વધારી દેવાય. તો અમદાવાદમાં ઘટી રહી છે કોરોના સંક્રમિતોની સંખ્યા. આજે 173 નવા કેસ નોંધાયા, 2ના મૃત્યુ. 24 કલાકમાં 212 દર્દી થયા સાજા. એમસીની ગલ્લા માલિકો વિરુદ્ધ કાર્યવાહી મુદ્દે કોર્પોરેશનનું રાજકારણ ગરબાયું. આખરે મનપાની ટીમે શહેરમાં અનેક ગલ્લાઓને સીલ માર્યા છે. 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે, નહીં તો આખરે તમામ મામલે કોંગ્રેસ શાસકો સામે મોરચો બાંધશે. દંડની રકમની અંદર પણ ઘટાડો કરવાની કરી માંગ. અમદાવાદમાં સાંજે ધોધમાર પડ્યો વરસાદ. અનેક વિસ્તારોમાં જીવરાજ પાર્ક, વેજલપુરમાં પવન સાથે વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં પાણી. વાહન ચાલકોને હાલાકી. ગોતા, સોલા, નરોડા, બાપુનગર, ઘાટલોડિયા, ચાંદલોડિયાની અંદર ભારે પવન સાથે વરસાદ. તો આખરે પૂર્વ અમદાવાદની અંદર પણ ધોધમાર. રાજકોટમાં 2 ટ્રાફિક બોર્ડને બાઇક ચાલકની ફટકારા. ટ્રાફિક બોર્ડને એક બાઇક પર જતા 3 લોકોને માર્યો. 150 ફૂટ રોડ પર નાણાવટી ચોક પાસે ઘટી ઘટના.